ઉત્તર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ મોટા રાજકારણ સમાચાર. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પણ રડી પડ્યા અને હવે ભાજપ પર જોરદાર હુમલો. મુખ્યમંત્રીનું રાજીનામું અને સરકાર પડી ગઈ હોત. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પીએમ મોદીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર મેં તમને આપતા રહીશું. પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. રક્ષાબંધન તહેવાર અને પાઠવી શુભકામનાઓ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રક્ષાબંધનની શુભકામના પાઠવતા લખ્યું કે આ તહેવારના દિવસે હું ઈચ્છું છું કે દેશના તમામ દેશવાસીઓ સમાજમાં મહિલાઓની સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરવાની પ્રતિજ્ઞા લે. તો બીજી તરફ પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે ભાઈ બહેનના આ તહેવાર પર રક્ષાબંધનના તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ પવિત્ર તહેવાર તમારા સંબંધોમાં નવી મધુરતા લાવે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે. એટલું જ નહીં મિત્રો, પીએમ નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીનીઓ પાસે બંધાવી રાખડી. ગઈકાલે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી ગયો હતો. બહેનો પોતાના ભાઈઓના કાંડા પર રાખડી બાંધીને રક્ષાનું વચન લઈ રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સ્કૂલની છોકરીઓ પાસે રાખડી બંધાવી છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ યુવતીઓ સાથે વાતચીત પણ કરી હતી. પીએમ મોદી બાદ સીએમ પટેલે પણ બહેનો પાસે બંધાવ્યું રક્ષા કવચ. સીએમ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી નિવાસ સ્થાને જઈને બહેનોએ રાખડી બાંધી હતી અને બહેનોની સલામતી માટે વચનો કર્યા હતા. દર વર્ષે રક્ષાબંધનની મુખ્યમંત્રી નિવાસ સ્થાને ઉજવણી કરવામાં આવતી હોય છે. ભાજપ મહિલા મોરચાની બહેનો તેમજ દિવ્યાંગ બહેનો દ્વારા મુખ્યમંત્રીને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. રાખડીનું બંધન પરસ્પર વચનોનું બંધન પણ કહેવાય છે. ભાઈ બહેનના પવિત્ર તહેવાર પર ભાજપ પર કોંગ્રેસે કર્યા કટાક્ષ. કોંગ્રેસે રક્ષાબંધન દરમિયાન મીઠાઈના ભાવ વધારાને લઈને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. ટ્વિટર પર એક પોસ્ટમાં કોંગ્રેસે ભાજપની આગેવાની હેઠળની રાજ્ય અને કેન્દ્ર સરકાર પર કટાક્ષો કર્યા છે. આ પોસ્ટમાં મધ્યપ્રદેશના કોંગ્રેસે 2013 અને 2024માં મીઠાઈના ભાવની સરખામણી કરતા લખ્યું છે, કુછ મીઠા હો જાય. 10 વર્ષમાં કિંમતો લગભગ બમણી થઈ ગઈ છે, જે મિત્રો તમે બાજુના પોસ્ટમાં જોઈ શકો છો. ત્યારબાદ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પણ રડી પડ્યા. કોઈ પણ ઘરની સિંગલ હેન્ડલ સરકાર એટલે પપ્પા. પપ્પાનું મહત્વ સમજાવતા ગૃહમંત્રી હરસંઘવી ભાવુક થયા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું ગઈકાલે સવારે દરમિયાન મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી. હરસંઘવીના પિતા લાંબા સમયથી બીમાર હતા અને સુરતની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. તેમનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો બીજી બાજુ હવે મુખ્યમંત્રીએ ભાજપ પર કર્યા જોરદાર હુમલો. ઝારખંડના સીએમ હેમંત સોરેને ભાજપના રાજકીય લાભ માટે ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવ્યો છે અને રાજ્યમાં સૌહાર્દને ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યા છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને જનતાને સંબોધતા કહ્યું કે આ લોકો ગુજરાત, આસામ અને મહારાષ્ટ્રમાંથી લોકોને લાવે છે અને અહીં પછાત, દલિત અને લઘુમતી લોકો પર ઝેરવાવવાનું કામ કરે છે, તેમને એકબીજા સાથે લડાવવાનું કામ કરે છે. ત્યારબાદ અહીં મુખ્યમંત્રીને લઈને આવ્યા મોટા સમાચાર. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ ભડકાઉ પોસ્ટ કરવા બદલ એક યુવતીની ધરપકડ કરવામાં આવી છે. યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું કે ઇન્દિરા ગાંધીની જેમ મમતા બેનર્જી પર ગોળી મારી દો, જો તમે આવું ના કરી શકતા હો તો પછી હું તમને નિરાશ નહીં કરું. આ પોસ્ટ વાયરલ થયા બાદ કોલકાતા પોલીસ એક્શનમાં આવી અને યુવતીની ઓળખ કરી તેની ધરપકડ કરી છે. યુવતીએ આ પોસ્ટ કોલકાતા રેપ કેસના સંદર્ભમાં કરેલી જોવા મળી છે. હવે પીએમ નરેન્દ્ર મોદી અને તાત્કાલિક બોલાવી બેઠક. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મંકીપોક્સને લઈને ચેતવણી જાહેર કર્યા બાદ ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. પીએમ મોદીના મુખ્ય સચિવ પીકે મિશ્રાએ આ મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન તેણે અધિકારીઓને સાવચેતી રાખવા માટે ચેતવણી આપી અને તૈયારીની સમીક્ષા પણ કરી હતી. આફ્રિકન દેશોમાં મંકીપોક્સ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને કેસોની સંખ્યા 18,737 થઈ ગઈ છે, જે સમગ્ર વિશ્વ માટે ખૂબ જ ચિંતાજનક છે. મોટા સમાચાર, સીએમએ રાજીનામું આપ્યું હોત તો સરકાર પડી ગઈ હોત. જેલમાંથી બહાર આવેલા આપના નેતા મનીષ સિસોદિયાએ અરવિંદ કેજરીવાલના રાજીનામું ન આપવાનું કારણ આપ્યું છે. તેણે કહ્યું કે જ્યારે હું જેલમાં ગયો ત્યારે મારી પાસે ઘણા વિભાગો હતા. મારે જેલમાં રહેવાને કારણે વિભાગોનું કામ અટકી જાય છે, એટલે મેં તરત જ રાજીનામું આપી દીધું હતું. પરંતુ જો કે કેજરીવાલે રાજીનામું આપ્યું હોત
તો સરકાર પડી ગઈ હોત. ભાજપના ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે કેજરીવાલે મુખ્યમંત્રીનું પદ છોડ્યું ન હતું.